પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી ગરબાળા તાલુકાના છરછોડા ગામે જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવાઈ રહેલ નવીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દબાઈ જતા શ્રમિકો થયા ઘાયલ. ગુજરાત સરકાર દ્વારા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ફળીએ ફળીએ પાણી પહોંચાડવા માટે જલસેલ નલ યોજના જાહેર કરવામાં આવી છે સમગ્ર દેશભરમાં, ત્યારે છરછોડા ગામે નવીન પાણીની ટાંકી બનાવવાનો કામગીરી ચાલતી હતી. તે દરમિયાન નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા કામગીરી કરી રહેલા શ્રમિકો 30-40 ફૂટ ઊંચેથી નીચે પડતા 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડતા ઘટના સ્થળે બૂમાબૂમ સર્જાઈ હતી અને નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. જ્યારે સ્લેબ નીચે દબાઈ ગયેલા મજૂરીને બહાર કાઢી ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક દાહોદ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેઓને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. છરછોડામાં 1.5 મહિનાથી ટાંકાનું નિર્માણ કામ ચાલી રહ્યું છે, જેમાં 30-40 ફૂટ ઊંચેથી મજૂરો સ્લેબ ભરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે તે દરમિયાન એકાએક સેન્ટિંગ સાથે સ્લેબ તૂટી પડતા મજૂરો દબાઈ જતા 5 જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટના ટાંકો બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયો હોવાનું અને નિર્માણાધીન ટાંકો ધરાશયી થયો હોવાને લોકોમાં બૂમ ઉઠવા પામી છે. ત્યારે નવીન બની રહેલા જલસેલી નલ યોજના, ઘરે ઘરે પાણીની યોજના અને નવીન બની રહેલા ટાંકામાં કોન્ટ્રાક્ટર દ્વારા ખાયકી કરી નબળી અને હલકી કક્ષાનું મટીરિયલ વાપરી લોકોના જીવ સાથે ચેડા કર્યા છે. લોટ, લાકડા અને પાણીથી બનતી પાણીની ટાંકીઓ ધરાશયી થાય ના તો બીજું શું થાય, તેવામાં આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે અને તપાસ બાદ આવા કોન્ટ્રાક્ટરોને જ્યાં સુધી બ્લેકલિસ્ટમાં નહીં મૂકવામાં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર મોટા પાયે થવાનો અને આવી રીતે ટાંકા તૂટી પડવાના અને તેના સ્લેબ પણ તૂટી પડતા લોકો ઈજાગ્રસ્ત પણ થવાના. આવી ઘટનાના સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મજૂરો દ્વારા કરવામાં આવી છે. ગોવિંદ પટેલ સાથે રમેશ પટેલ દાહોદથી. જલ સે નલ યોજનામાં જલ આવે તે પહેલા જ પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા 5 મજૂરો દટાયા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. દેશભરમાં જલ સે નલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવે છે, પરંતુ તેમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવતું હોવાને લઈને આ સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે, જેમાં લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થયા હોવાનું જોવા મળી રહ્યું છે. આ પ્રમાણે જો જલ સે નલ યોજનાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચારની બૂ પણ આવી રહી છે, જેને લઈને આ સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા 5 મજૂરો દટાયા હોવાની ઘટના સામે આવી છે. મજૂરી કરતા મજૂરોનો શું વાંક, જો કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે તો આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને તેમની પર કાયદેસરની કેસ કરી અને કાયદેસર તેમની પર તપાસ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. ત્યારે ગુજરાતમાં જલ સે નલ યોજના અંતર્ગત જેટલા પણ કામો થઈ રહ્યા છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આવી જ જો જલ સે નલ યોજનામાં કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ત્યારબાદ તેનું કામ હલકી ગુણવત્તાથી કરવામાં આવતું હોય, જેને લઈને આવી ઘટનાઓ ફરીથી ન બને તે ધ્યાનમાં રાખી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મજૂરો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલમાં તો 5 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને દાહોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમાંથી એક મજૂરનું વધુ ઈજાગ્રસ્ત થતાં તેને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો છે. આમ દાહોદ જિલ્લામાં આ ઘટના સામે આવી છે. પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા 5 મજૂરો દટાયા અને ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. Thank you.
कहाँ पढ़े Thank you.